નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો હવે આપણે વિષય છે એ ગણિત અને પ્રકરણ આપણું 11મું છે ક્ષેત્રફળ અને પરિમિતિ। તો તમે બધા છે ક્ષેત્રફળ અને પરિમિતિના દાખલા છે એ શીખી ગયેલા છો, એટલે કે ક્ષેત્રફળની અંદર આપણે શું કરવાનું છે તો કે આપણે એનો ગુણાકાર કરવાનો છે, જે આપણને માપ આપેલું છે એનું સૂત્ર મૂકી અને એનો ગુણાકાર કરી લેવાનો છે। અને જ્યારે પરિમિતિમાં શું કરવાનું છે, ચારે બાજુ તમને જે માપ આપેલું હોય એનો તમારે સરવાળો કરી અને એનો જવાબ છે એ લખવાનો છે। તો અગાઉ આપણે જે પીડીએફ મેં તમને મોકલેલી અને વિડીયો મોકલેલા એ બધું સમજાવેલું જ છે। હવે આજે આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ, એની અંદર તમને આવું કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં તમારે પ્રશ્નના જવાબ છે એ લખવાના છે। એટલે કે એની અંદર તમને જે માપ આપ્યું છે એનું ક્ષેત્રફળ અને એની પરિમિતિ જે આપણે ખાના ખાલી છે એ કોષ્ટક આપણે એનો જવાબ લખી અને પૂર્ણ કરવાનો છે। તો સૌપ્રથમ આપણને છે એ પહેલી રકમ આપેલી છે, અહીંયા ક્રમ છે, આકાર છે, લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ। તો અહીંયા ક્રમની અંદર પહેલામાં તમને આકાર કયો આપેલો છે તો કે ચોરસ આપેલો છે। ચોરસ છે એની ચારે બાજુ કેવી હોય છે, સરખી હોય છે। તો તમને લંબાઈ આપેલી છે કે એની લંબાઈ છે 10 સેમી છે, એટલે ચોરસની ચારે બાજુ સરખી હોય તો એની પહોળાઈ કેટલી આવે તો કે 10 સેમી। સમજાઈ ગયું? પછી તમારે શું કરવાનું, હવે એની પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિની અંદર આપણે છે એ શું આવે તો કે પરિમિતિની અંદર છે એ સરવાળો આવે, એટલે પહેલા તમારે આ બંનેનો છે શું કરી દેવાનો છે તો કે એ બંનેનો આપણે છે એ સરવાળો કરી દેવાનો। તો કે 10 ને 10 20 થાય, તો આપણે બે માપ આપેલા છે અને અહીંયા છે ગુણાકાર કરી લખવાનું તો કે 20 2 40, તો કે 40 સેમી, કારણ કે ચારે બાજુ 10 10 સેમી આપણે લખીએ એટલે છે એનો જવાબ કેટલો થઈ જાય તો કે 40, કારણ કે ચારે બાજુ 10 10 માપ લખીએ એટલે પરિમિતિનો સરવાળો છે એ 40। હવે અહીંયા ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળની અંદર આ બંનેનો શું કરી દેવાનો તો કે ગુણાકાર। ચલો હવે છે લંબાઈ છે અને પહોળાઈ છે, તો ક્ષેત્રફળની અંદર આ બંનેનો આપણે લંબાઈ અને પહોળાઈનો શું કરવો પડે તો કે ગુણાકાર, એટલે 10 અને 10 નો આપણે ગુણાકાર કરીએ તો કેટલા આવે તો કે 100 ચોરસ સેમી। હવે આપણને લંબચોરસ, તો લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય એટલે આપણને લંબાઈ અને પહોળાઈ બંને આપેલું છે, તો લંબાઈ છે 8 સેમી છે અને પહોળાઈ છે 7 સેમી છે। તો આપણે પહેલા છે બંનેનો શું કરી દેવો પડે સરવાળો, તો કે 7 14 ને 15, 8 અને 7 નો છે એ આપણે સરવાળો કરીએ તો જવાબ કેટલો મળે 15, અને એને ગુણ્યા 2 કરીને ભાગી 9 લખી નાખો એટલે કે 15 2 30, તો કે 30 સેમી। પરિમિતિમાં છે એ આપણે શું કરવાનું હોય છે સરવાળો, એટલે કે એક સાઈડ આપણને 8 અને 7 આપેલા છે તો બંનેનો સરવાળો કરી એને ગુણ્યા 2 કરી અને જવાબ છે અહીંયા લખી દેવાનો। હવે છે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળમાં આ બંનેનો છે શું કરવાનો તો કે ગુણાકાર કરવાનો, તો કે 8 7 56 56 ચોરસ સેમી। હવે છે એ માપ તમને અહીંયા લંબાઈ પહોળાઈ છે એ આપેલું નથી, પરંતુ શું આપેલું છે તો કે તમને છે એ પરિમિતિ આપેલી છે, એટલે કે 60 છે એ પરિમિતિ તમને આપેલી છે, એના આધારે તમારે છે લંબાઈ અને પહોળાઈ છે એ લખવો પડે। એટલે આપણે 60 છે પરિમિતિ તો એ ચારે ચાર બાજુનો છે એ શું છે સરવાળો છે, એટલે આપણે છે એ 60 ના અડધા કરીએ તો કેટલા થાય 30 બરાબર, અને 30 છે આકાર આપણને ચોરસ આપેલો છે તો 30 છે એની ચારે બાજુ આપણે કેટલા કેટલા અંક લખીએ તો કે આપણે 15 15 અંક લખીએ એટલે છે 15 6 7, એટલે ચારે બાજુ સરખી થઈ જાય એટલે એની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય તો કે 15 સેમી 15 સેમી, અને અહીંયા પણ કેટલી આવશે તો કે 15 સેમી, કારણ કે ચોરસની ચારે બાજુ સરખી હોય છે એટલે 15 ને 15 30 સરવાળો કરીએ એટલે અને 30 દૂ 60। હવે આપણે છે શું કરવાનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળના અંદર આ બંનેનો છે એ ગુણાકાર કરવાનો તો કે 15 ગુણ્યા 15 બરાબર 225 225 ચોરસ સેમી। હવે આપણને લંબચોરસમાં છે પહોળાઈ આપેલી છે, આપણે છે શું શોધવાનું છે તો કે લંબાઈ અને પરિમિતિ, ક્ષેત્રફળ તમને છે એ 90 છે એ આપેલું છે, તો હવે આપણે લંબાઈ છે કેટલી લઈશું તો કે લંબાઈ છે એ આપણે 10 સેમી લઈએ, લંબાઈ કેટલી આવે તો કે 10 સેમી, એની પહોળાઈ છે કેટલી છે તો કે 9, એટલે 10 ને 9 કેટલા થાય તો કે 19, અને 19 2 38
પછી 15 અને 5 નો